પાલનપુર પોલીસ એડુકાટર ખાતે અઢાર લાખ પચાસ છે જેમાં બાળકોને સરકારી શાળામાં કેળવણીના પાઠ સાથે ડિજિટલ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અમિત દૈયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાળા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરણે જણાવ્યું હતું કે ખાનગી શાળા કરતા પણ સારી સુવિધા ધરાવતી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી શાળા બનાવવામાં આવી છે જેમાં પ્રાથમિક શાળામાં સરકારે ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકોની મેરિટના આધારે ભરતી કરી છે એ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ મિત્રોને પણ પોતાના બાળકો આ શાળામાં ભણાવવા તેમને અનુરોધ કર્યો હતો પોલીસ હેડક્વાર્ટર સ્કૂલ અને મીરા ગેટ સ્કૂલ બંને સ્કૂલોને એક દાતા તરફથી આપણા જે પાલનપુરના વતની અને અત્યારે અમદાવાદમાં સ્થાયી છે ઉદ્યોગપતિ છે એવા અરુણભાઈ શાહ તરફથી દાન મળેલું છે લગભગ સાત સાડા સાત લાખ જેવું પોલીસ હેડક્વાર્ટરને અને દસેક લાખ ઉપરનું દાન મીરાગેટ સ્કૂલને રિનોવેટ કરવા માટે એમના તરફથી મળ્યું છે અહીંયા જે એમના તરફથી દાન મળ્યું એમાંથી સ્માર્ટ ક્લાસ સંગીત ક્લાસ ચાઇના મોઝેક અને નવીનીકરણ આખું રંગરોગાન બધું જ એક ખાનગી શાળા હોય એના કરતાં પણ સારી સરકારી શાળા દાતાશ્રી તરફથી દાન મળ્યું છે એ થકી અમારા શિક્ષક પરિવાર દ્વારા અત્યારે નવનિર્માણ જે થયું એનો આજે આ પ્રસંગ હતો અને પ્રસંગમાં માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ પણ ઉપસ્થિત હતા અમારી એક જે ભાવના છે કે સરકારી શાળાઓ સારામાં સારી ચાલે અને ગરીબોના મધ્યમ વર્ગના બાળકો સારામાં સારું શિક્ષણ મેળવે એના માટેનો એક આ સારો પ્રયત્ન અને દાતાઓ થકી જે દાન મળે છે એના થકી સમાજને જે ગરીબ બાળકોને ઉપયોગી થઈ શકાય છે એ એક સારી બાબત છે હું બધા જ જિલ્લાના તમામે તમામ જેમના ઉપર મા લક્ષ્મીની કૃપા છે એ એમનું દાન મા સરસ્વતીની ઉપાસના માટે કરે એવી એક વિનંતી કરું છું